વિરામ બાદ ફરી વાત કરીએ તો ઉપલેટામાં ગાંધી સંદેશ યાત્રા પહોંચી. કોંગ્રેસના દિગ્ગજો અને આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા. આગામી તારીખ 2ના રોજ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો 150મો જન્મદિવસ હોય ત્યારે એના વિચારોને ગામડાઓ સુધી પહોંચાડવા માટે સંકલ્પ સાથે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીના જન્મસ્થળે એવા કીર્તિ મંદિરથી શરૂ કરી તેમની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમ સુધી મોટરસાયકલ રેલી કાઢવામાં આવી છે. ત્યારે જિલ્લાના ગામડાઓ પૈકી ઉપલેટા ખાતે આજરોજ આ મોટરસાયકલ રેલીનું આગમન થયું હતું. ગાંધી વ્યક્તિ એક વિચાર છે, મનમાં પણ ગાંધી, કર્મમાં પણ ગાંધી, ધર્મમાં પણ ગાંધી, આ સંકલ્પ સાથે મોટરસાયકલ રેલી કાઢી હતી. આ ગાંધી સંદેશ યાત્રાનું ઉપલેટના જાહેર માર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના દિગ્ગજો અને આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. પૂજ્ય મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીના વિચારોને ગુજરાતના ગામડા સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય ગાંધીજીના જન્મસ્થળ એવા કીર્તિ મંદિરથી શરૂ કરી અને કર્મભવન એવા સાબરમતી આશ્રમ સુધી આ મોટરસાયકલ રેલી અમે કાઢી છે. આવતા દિવસોમાં વિવિધ જિલ્લાઓના ગામડા અંદર જઈ અને ગાંધી એક વ્યક્તિ નહીં, વિચાર છે, મનમાં પણ ગાંધી, કર્મમાં પણ ગાંધી, ધર્મમાં પણ ગાંધી, વિચારમાં પણ ગાંધી, એ ગાંધીના વિચારે સદભાવના અને સમરસતાથી સમગ્ર દેશને આઝાદી અપાવવાનું કામ કર્યું હતું. આઝાદ ભારતની અંદર ક્યાંય રચનાત્મક કાર્યક્રમોથી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું, ક્યાંય સંગઠન ભાવથી રાષ્ટ્રશક્તિનું નિર્માણ કર્યું અને ક્યાંય આંદોલનના ભાવથી આઝાદીને, લોકશાહીને પુખ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ એવા પૂજ્ય ગાંધીજીના ચરણોમાં વંદન કરી અને દેશને પહેલી આઝાદીનું નેતૃત્વ પણ ગુજરાતે પૂરું પાડ્યું હતું, હવે બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ફરી પાછું ગુજરાત પાડે એ અપેક્ષા સાથે અમે આ યાત્રાને આજ રાજકોટ જિલ્લામાં પ્રવેશ કરી.